નમસ્કાર, હું છું મમતા. સીએન ફાસ્ટમાં વાત કરીએ તો અમદાવાદ શહેર કોટડા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પતિ દ્વારા પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. અમદાવાદ પોલીસ કમિશનરે નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જે મુજબ સૂર્યાસ્ત બાદ રાત્રિના સમયે દિવ્યાંગ મહિલાઓ, સિનિયર સિટીઝન અને નાના બાળકોને ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને જવું પડશે નહીં. અમદાવાદ ટ્રાફિક ડીસીપી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ હવેથી તમામ પોલીસ કર્મીઓએ ટુ વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. દલિત વિદ્યાર્થીએ ઊંઘની ગોળી ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે હાલ વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. અમદાવાદના ઘીગાંડા વિસ્તારમાં ઈ મેમોનો ત્રાસ વધ્યો છે. ઘરની બહાર ન નીકળ્યા હોવા છતાં પણ લોકોના ઘરે ઈ મેમો આવ્યા હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત રાજ્યના માર્ગ પરિવહન વિભાગના નાયબ સચિવે એક આદેશ બહાર પાડ્યો છે, જે મુજબ ડ્રાઈવર અને કંડક્ટર હવે બસ એક મિનિટ પણ રેડી મૂકી શકશે નહીં. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્થિત બીજે મેડિકલ કોલેજના દલિત વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાનો પ્રયત્ન કરવા મામલે 9 ડોક્ટરો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધીને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. અમદાવાદના એસજી હાઈવે પર થોડા દિવસ અગાઉ કર્ણાવતી ક્લબ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પોલીસે આ હિટ એન્ડ રન કેસમાં આખરે કાર ચાલક યુવકની ધરપકડ કરી છે. બનાસકાંઠાના હડાદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક કાર ચાલકે પોલીસ કર્મીને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ કાર અંબાજીની છાપરી ચેકપોસ્ટથી એક્સિડન્ટ કરીને ભાગી હતી. તેને રોકવા હડાદ પોલીસમાં સૂચના કરાઈ હતી. અરવલ્લી જિલ્લામાં જ્યાં પાણીના સ્ત્રોત નથી તેવા અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોને ઊંચા લાવવા માટે સરકાર અને એનજીઓ સંસ્થાઓ દ્વારા અવનવી પદ્ધતિઓ પણ અપનાવવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાંઠબા વિસ્તારમાં આવેલા પગિયાના મુવાડા પાસે આવેલી કોરીઓમાં થતા બ્લાસ્ટના કારણે ગ્રામજનો ત્રાસી ગયા છે. ભરૂચ જિલ્લાના જમુસર ખાતેના અછોદ ગામ ખાતે મકાનની દિવાલ ધસડાઈ પડતા બે માસૂમ બાળકોના મોત થયા છે. ઠંડી મામલે પણ ગાંધીનગર રાજ્યનું પાટનગર પુરવાર થઈ રહ્યું છે. 8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ ગાર બની રહ્યું છે. સ્કૂલ ફી અધિનિયમન કાયદા પસાર કરવાના સમારોહમાં મુખ્યમંત્રીએ કાઠિયાવાડી લેગા સાથે સંચાલકોને ટકોર કર્યા હતા. રાજ્ય સરકાર શ્રી દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં. જેતપુર સ્વામિનારાયણ મંદિરે શકોત્સવનો ભવ્ય પ્રસંગ યોજવામાં આવ્યો હતો. નર્મદામાં લક્ઝરી બસ ચાલક અને કંડક્ટરે રોલર ચાલક અને સુપરવાઇઝરને માર મારીને મોંમાં ડૂચા નાખીને બસમાં અપહરણ કરતા ચકચાર મચી ગઈ હતી. થાંગછેડમાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવતી હોવાથી પાર્ટીઓ દ્વારા સક્ષમ ઉમેદવારની પસંદગી માટે કુલ 7 વોર્ડ માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તાપી જિલ્લાની અંતરિયાળના કુકરમુંડા ગામે આવેલી પોલીસ ચોકીના એક પોલીસ કોન્સ્ટેબલને લોકોએ ઢોર માર મારીને ઈજા પહોંચાડી હતી. લોકોએ કોન્સ્ટેબલ પર છેડતીનો ખોટો આક્ષેપ કર્યો હતો. એક એનજીઓના ડેટાના આધારે બીએસએફએ કરેલ અભ્યાસમાં મોટો ખુલાસો થયો છે, જ્યારે બાંગ્લાદેશમાંથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવે છે. સીએન ફાસ્ટમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સીએન 24 ન્યૂઝ. આપનો અવાજ. નમસ્કાર.